नमस्कार मित्रों, गिरीश एजुकेशन चैनल अंदर तमारु स्वागत है। मित्रों, आ वीडियो नी अंदर आपणे शीखशुं द सीम्पल प्रेजेंट टेन्स एटले के सादा वर्तमान काल, एनी अकार वाक्य रचना, नकार वाक्य रचना अने प्रश्नार्थ वाक्य रचना। सादा वर्तमान काल माटेनो आ बीजो भाग है। प्रथम भागनी लिंक हूँ तमने डिस्क्रिप्शन अंदर आपी दई, ते प्रथम भाग पण खास जोई लेजो। ते भागनी अंदर सादा वर्तमान कालनो उपयोग अने क्रियापदने एस अने एस प्रत्ये क्यारे लागे तेना नियमों आपेला छे, तो ये भाग जोवानो भूलता नहीं। अने जो आ कार्डने लगतुं तमारे अभ्यास अथवा स्वाध्याय करवो होय तो तेनी लिंक पण हूँ डिस्क्रिप्शन अंदर आपी दई, तो तमे लिंक पण चेकआउट करवानो भूलता नहीं। तो चालो कंईक नवं शीखी लईए। सादा वर्तमान कालनी हकार वाक्य रचना। कोईपण काळ होय मित्रों तो एनी वाक्य रचना जो आपणे शीखीए तो ए काळ आपणने व्यवस्थित आवडे। હવે કરતા હોય એને અંગ્રેજીની અંદર કરતા એટલે વાક્યની શરૂઆતમાં જે આપેલું હોય બરાબર એને અંગ્રેજી કરતા કહેવાય। ગુજરાતીમાં અંગ્રેજીમાં કરતાને કહેવાય સબ્જેક્ટ। આ ખાસ મિત્રો યાદ રાખજો, કરતાને અંગ્રેજીમાં કહેવાય સબ્જેક્ટ। ક્રિયાપદ હોય અંગ્રેજીની અંદર કરતા પછી હંમેશા ક્રિયાપદ આવેલું હોય તો એને કહેવાય અંગ્રેજીમાં વર્બ કહેવાય, VERB। અને કર્મ ક્રિયાપદ પછી હોય કર્મ તો એને અંગ્રેજીની અંદર કહેવાય ઓબ્જેક્ટ। એટલે કે આનું સૂત્ર તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો એસ પ્લસ વી પ્લસ ઓ, એટલે કે સબ્જેક્ટ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, SVO। SVO સૂત્ર યાદ રાખો એટલે અંગ્રેજીની અંદર તમને વાક્ય રચના આવડે। તો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના કેવી છે જોઈએ। હવે જો કર્તા તરીકે સાદા વર્તમાન કાળની અંદર આઈ આવેલું હોય, આ બધા સર્વનામો છે મિત્રો, આઈ છે એ સર્વનામ છે, હું વ્યક્તિ પોતાના માટે વાપરે। પછી કર્તા તરીકે યુ હોય, વી હોય, ધે હોય અથવા કોઈ બહુવચન નામ હોય ત્યારે એની વાક્યરચના કેવી બને સાદા વર્તમાન કાળની અંદર? તો પહેલાં કરતા એટલે કે સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ટુ વગરનું જે મૂળ રૂપ છે એ હંમેશા કરતા સાથે આવે। પછી કર્મ, જો એટલા કરતા હોય તો જ એની સાથે મૂળ રૂપ આવે, એના ત્યારબાદ કર્મ પ્લસ અન્ય શબ્દો, વધારાના જે શબ્દો હોય તે મૂકવામાં આવે। ઉદાહરણ તરીકે આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ, એટલે કે મને ક્રિકેટ રમવું ગમે છે। આમાં જો મિત્રો આઈ છે એ સબ્જેક્ટ છે એટલે કે કરતા છે, પછી આમાં લાઇક છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, લાઇક એટલે ગમવું, ગમવાની ક્રિયા। ટુ પ્લે, હવે પ્લે છે ને એ પણ ક્રિયાપદ છે, પણ અત્યારે અહીંયા આ મુખ્ય ક્રિયાપદ છે નહીં, મુખ્ય ક્રિયાપદ અત્યારે લાઇક છે। ટુ પ્લે એટલે રમવું, ક્રિકેટ એ કર્મ છે એટલે કે મને ક્રિકેટ રમવું ગમે છે। બીજું ઉદાહરણ જોઈએ, યુ ગો ટુ ઓફિસ ડેલી, એટલે કે તમે ઓફિસે દરરોજ, ડેલી એટલે દરરોજ, દરરોજ જાઓ છો। યુ છે એ મિત્રો કરતા છે, પછી અહીં ગો છે એ ક્રિયાપદ છે, મૂળ ક્રિયાપદ। ટુ ઓફિસ એ કર્મ છે અને ડેલી છે એ વધારાના અન્ય શબ્દો છે, ડેલી એટલે દરરોજ, તો તમે દરરોજ ઓફિસે જાઓ છો, તો કરતા તરીકે યુ છે તો ક્રિયાપદનું સાદા વર્તમાન કાળની અંદર મૂળ રૂપ આવે। પછી આવે ત્રીજું ઉદાહરણ, વી પ્લે ક્રિકેટ એવરી ડે, એટલે કે અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ, તો અહીં વી છે મિત્રો કરતા છે, પ્લે છે એ ક્રિયાપદ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, ક્રિકેટ છે એ કર્મ છે, ઓબ્જેક્ટ છે, અને એવરી ડે છે એ વધારાના શબ્દો છે। ચોથું ઉદાહરણ, ધે ગો ટુ પાર્ક સમટાઈમ્સ, એટલે કે તેઓ ક્યારેક, સમટાઈમ્સ એટલે ક્યારેક, પાર્ક એટલે બગીચામાં, તેઓ ક્યારેક બગીચામાં જાય છે। જો અહીં ધે છે TH EY, ધે છે એ કરતા છે, ગો છે એ ક્રિયાપદ છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે, ટુ પાર્ક છે એ કર્મ છે, અને સમટાઈમ્સ એ વધારાના શબ્દો છે। એના પછીનું ઉદાહરણ, સ્ટુડન્ટ્સ લર્ન ન્યૂ લેસન ડેલી, એટલે કે વિદ્યાર્થીઓ દરરોજ, ડેલી એટલે દરરોજ, નવો પાઠ, લેસન એટલે પાઠ, નવો પાઠ ભણે છે અથવા નવો પાઠ શીખે, લર્ન એટલે શીખવું, શીખે છે, તો સ્ટુડન્ટ્સ છે મિત્રો એ કરતા છે, સબ્જેક્ટ છે, લર્ન છે એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, લર્ન એટલે શીખવું, ન્યૂ લેસન એટલે કે નવો પાઠ એ કર્મ છે, અને ડેઇલી એ વધારાના શબ્દો છે। તો સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચના આ પ્રમાણે બને, પણ આમાં મિત્રો ખાસ યાદ રાખજો, કર્તા તરીકે જો આઈ, યુ, વી, ધે આ બધા સર્વનામો છે, નામને બદલે વપરાતો શબ્દને સર્વનામો કહેવાય, અને કોઈ બહુવચન કર્તા તરીકે હોય તો તેની સાથે સાદા વર્તમાન કાળની અંદર હંમેશા ક્રિયાપદનું ટુ વગરનું એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે। હવે એના પછીની અકાર વાક્ય રચનામાં બીજી આવશે, હવે અહીં કરતા છે એ બદલી જશે મિત્રો, કરતા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઇટ અને કોઈ એક વચન નામ, તો ત્યારે
क्रियापद नु मूळ रूप नहीं आवे पण क्रियापद ने आपणे एस अथवा ईएस वाळो रूप आई आवशे। क्रियापद ने एस अने ईएस क्यारे लागे ते सादा वर्तमान काळ नो प्रथम भाग मैं बनावेलो छे एमां ए नियमो मैं समजावेला छे ए भाग तमे जोई लेजो। तो पेलो उदाहरण जोईए, सॉरी वाक्य रचना जोईए। जो पेला करता आ चारमांथी कोई पण एक होय त्यारे तो क्रियापद ने तमारे काई एस अथवा ईएस लगाडवानुं ए रूप आवशे, त्यारबाद कर्म अने पछी अन्य शब्द। पेलो उदाहरण, ही प्लेस फूटबॉल डेली, એટલે કે તે દરરોજ ફૂટબોલ રમે છે। હવે મિત્રો અહીં જો હી છે છોકરો તે, તો અહીં ક્રિયાપદનું મૂળરૂપ નથી પણ ક્રિયાપદને આપણે પ્લે એટલે રમવું એને આપણે એસ લગાડેલો છે। ફૂટબોલ કર્મ છે અને ડેલી એટલે વધારાના શબ્દો છે, દરરોજ તે દરરોજ ફૂટબોલ રમે છે। બીજું ઉદાહરણ, સી બાયસ ન્યૂ ડ્રેસ, તેણી નવો ડ્રેસ ખરીદેલો છે ટૂંકમાં। તો સી છે बराबर, सी एटले तेणी छोकरी माटे, बाईस जो अँ करता तरीके सी आयुं तो क्रियापद ने अपने बाय एटले खरीदूँ, तेणी नवो ड्रेस खरीद्यो छे, एमां एस लगाड़ेलो छे। न्यू ड्रेस एटले नवो ड्रेस, तो सी छे करता छे, बाईस ए क्रियापद छे, बी यू वाय बाय एटले खरीदूँ, न्यू ड्रेस एटले नवो ड्रेस ए कर्म छे। त्रीजो उदाहरण, बेबी क्राइस डेली, एटले के बाळक दररोज रड़े छे। जो बेबी छे अँ एक ज बाळकनी वात छे, एटले एक वचन करता हो त्यारे अहीं क्राय क्रियापदनुं मूळ रूप आवुं थे क्राय, पण एने आपणे नियम एवो छे के छेल्लो अक्षर वाय होय, वायनी पहेला व्यंजन होय तो वायनुं आई करी अने ईएस प्रत्ये लागे छे सादा वर्तमान काळनी अंदर। तो बेबी क्राइस डेली एटले के बाळक दररोज रड़े छे। अहीं मित्रो कोई कर्म आवेलुं नथी, बेबी छे करता छे, क्राइस क्रियापद छे अने डेली छे वधारानो शब्दो छे। चोथुं उदाहरण, જનકભાઈ ઓલવેઝ ઈટ્સ પાણીપુરી, એટલે કે જનકભાઈ હંમેશા પાણીપુરી ખાય છે, ઈટ એટલે ખાવું। તો જો જનકભાઈ છે એકલા છે, એક વચન તરીકે કરતા છે, ઓલવેઝ એ વધારાનો શબ્દ છે, ઓલવેઝ શબ્દ છે આ, ઓલવેઝ ડેઈલી પછી એવરી ડે એ બધા શબ્દો છે, એ સાદો વર્તમાન કાળ સૂચવે જ્યાં જ્યાં વપરાયેલા હોય ગમે તે વાક્યમાં, તો સમજવાનું કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે એને टाइम सूचक शब्दों कहेवामां आवे। जनक भाई ओलवेज एटले हमेशा, ईट्स ई ए टी ईट एमां एस लगाड़ेलो छे एटले खाऊं पानीपुरी, एटले के जनक भाई हमेशा पानीपुरी खाय छे। जनक भाई छे करता छे, ओलवेज वधारानो शब्द छे, ईट्स क्रियापद छे अने पानीपुरी छे कर्म छे। तो आमांथी एटलुं ज मित्रों समजवानुं छे, करता तरीके ज्यारे ही सी ईट अने कोई एक वचन नाम होय त्यारे सादा वर्तमान काळनी अंदर क्रियापदने क्रियापदनुं एस अथवा ईएस वाळुं रूप मूकवामां आवे छे। तो आ खास याद राखवुं। तो अकार वाक्य रचना मित्रों तमने समजाई गया छे। हवे आपणे जोईए नकार वाक्य रचना, सादा वर्तमान काळनी नकार वाक्य रचना। आमां पण एवी रीते बेनी वाक्य रचना आवशे नकारमां पण। हवे जो कर्ता तरीके आय यू वी ते अने कोई बहुवचन नाम होय त्यारे आ वाक्य रचना लागू पड़े। तो એમાં પહેલા કરતા આવશે, પછી વધારાનું સહાયકારક ક્રિયાપદ આવશે મિત્રો ડુ, ડુ એટલે થાય કરવું, ડુ નોટ, કારણ કે વાક્ય આપણે નકાર બનાવવું તો એનોટી નોટ હોવું જોઈએ વાક્યની અંદર, તો જે વાક્ય નકાર બને। તો કરતા પછી વધારાનું સહાયકારક ક્રિયાપદ આવશે ડુ નોટ, ડુ અને નોટ, પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે, પછી કર્મ અને પછી અન્ય શબ્દો। ટૂંકમાં આકાર વાક્ય રચનાની જેમ સેમ ટુ સેમ જ છે, પણ અહીં ખાલી ડુ નોટ આવી ગયું છે એટલું ધ્યાન રાખવાનું। પહેલું ઉદાહરણ જોઈએ, આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ, એટલે કે મને ક્રિકેટ રમવું ગમે છે, તો એનો આપણે નકાર કરવું કે મને ક્રિકેટ રમવું ગમતું નથી, તો કઈ રીતે થશે? તો આઈ કરતા આવી ગયો કરતા, પછી આપણે મૂકવાનું છે ડુ નોટ, આઈ ડુ નોટ, પછી આખું વાક્ય છે એમને, આઈ ડુ નોટ લાઇક ટુ પ્લે ક્રિકેટ, એટલે કે મને ક્રિકેટ રમવું ગમતું નથી। બીજું ઉદાહરણ, સ્ટુડન્ટ્સ લર્ન ન્યૂ લેસન ડેલી, વિદ્યાર્થીઓ દરરોજ નવો પાઠ શીખે છે, એનો આપણે નકાર કરવો છે કે વિદ્યાર્થીઓ દરરોજ નવો પાઠ શીખતા નથી। તો સ્ટુડન્ટ્સ કરતા, પછી આવે ડુ નોટ, પછી આખું વાક્ય એમને, લર્ન ન્યૂ લેસન ડેલી, એટલે કે વિદ્યાર્થીઓ દરરોજ નવો પાઠ શીખતા નથી। તો નકાર વાક્ય રચના મિત્રો સહેલી છે, પણ કરતા તરીકે જો આઈ યુ વી ધેન બહુવચન નામ હોય ત્યારે જ એને એવું આપણે નકાર બનાવવું હોય એ જ વાક્યનું, ત્યારે ડુ નોટ આવે છે, ખાસ રાખજો કરતા પછી। હવે એના પછીની વાક્યરચના નકાર જ છે, પણ કરતા તરીકે હી હોય સી હોય
ईट हो अथवा कोई एक वचन नाम हो त्यारे डू नॉटनो उपयोग थतो नथी नकार बनावा माटे पण डज नॉट आवे छे मित्रों कारण के त्रीजो पुरुष एक वचन से तो डू नी अंदर जो ईएस प्रत्ये लागेलो छे एटले डज थई गयो छे एटले करता डज नॉट क्रियापद नु मूळ रूप हवे क्रियापद ने त्रीजा पुरुष होय त्यारे क्रियापद ने एस ईएस लागेलो होय पण ज्यारे वाक्य आपणे नकार बनावशुं त्यारे एमांथी एस अने ईएस होय तो आपणे काढी नाखशुं अने मूळ रूप मूकशुं पछी कर्म पछी अन्य शब्द पहेलुं उदाहरण जोईए सी बायस न्यू ड्रेस तेणीए नवो ड्रेस खरीद्यो तो सी नु सी करता नु करता एना पछी आवे डज नॉट हवे डज नॉट मित्र आवी गयो एटले जे बायस आ बाय क्रियापद छे बी यू वाय एमां एस लागेलो छे तो एस से आपणे नकार वाक्यनी अंदर काढी नाखशुं कारण के डू नी अंदर ऑलरेडी ईएस प्रत्ये आवी गयो छे एटला माटे तो बी यू वाय मूळ क्रियापद आवशे पछी न्यू ड्रेस एमने बराबर सी डज नॉट बाय न्यू ड्रेस तेणीए नवो ड्रेस खरीद्यो नथी એવી રીતે બીજું ઉદાહરણ બેબી ક્રાઇઝ ડેલી બાળક દરરોજ રડે છે આપણે એનું નકાર બનાવવું છે કે બાળક દરરોજ રડતું નથી તો બેબીનું બેબી પછી ડઝ નોટ પછી ક્રાય છે તો એનું મૂળ રૂપ મિત્રો આવી ગયું છે સી આર વાય બરાબર આ ઈએસ પ્રત્યે છે અને વાયનો આય થઈ ગયો એ નીકળી જાય છે મૂળ રૂપ આવી ગયું ક્રાય અને ડેલીનું ડેલી બેબી ડઝ નોટ ક્રાય ડેલી એટલે કે બાળક દરરોજ રડતું નથી હવે આપણને ખબર કેમ પડે કે ક્યાં ડૂ નોટ અને ડઝ નોટ તો અહીં મિત્રો ક્રિયાપદ જોઈ લેવું તમારે ક્રિયાપદમાં જો એસ અને ઈએસ લાગેલું હોય તો એનું આપણે નકાર કરતા હોય ત્યારે સમજવાનું કે ડઝ નોટ જ આવે અને જો વાક્યની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ આપેલું હોય તો સમજવાનું કે ડૂ નોટ જ આવે અથવા કરતાના આધારે પણ તમને ખ્યાલ આવી જાય કે આપણે ડૂ નોટથી નકાર બનાવવાનું છે કે ડઝ નોટથી કરતા તરીકે જો આઈ યુ વી ધે બહુવચન નામ હોય તો ડૂ નોટ આવે ને કરતા તરીકે જો હી સી ઈટ અને એકવચન નામ હોય તો એનું નકાર બનાવવું હોય તો આપણે ડઝ નોટનો ઉપયોગ કરવાનો થાય અને ક્રિયાપદનું બંનેની સાથે હંમેશા મૂળ રૂપ આવે મિત્રો હવે આપણે શીખશું સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના છેલ્લી વાક્ય રચના જોઈએ ચાલો એમાં હવે કરતા તરીકે જો એમાં પણ આઈ યુ વી ધે કોઈ બહુવચન નામ હોય ત્યારે આ વાક્ય રચના છે લાગુ પડશે તો એમાં વાક્યની શરૂઆતમાં તમારે મૂકી દેવાનું ડૂ ડી ઓ ડૂ ત્યારબાદ કરતા ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ ત્યારબાદ કર્મ ત્યારબાદ અન્ય શબ્દ હોય તો અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની ટૂંકમાં ડૂ અને ડઝ છે એ વાક્યની આગળ આવી જશે અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની એટલે વાક્ય છે એ પ્રશ્નાર્થ બની જાય ઉદાહરણ જોઈએ પહેલું જો આઈ ડ્રિંક ટી એટ બ્રેકફાસ્ટ એટલે કે હું જ્યારે નાસ્તો કરું છું ત્યારે એની સાથે ટી એટલે ચા લાવું છું તો એનો મારે પ્રશ્નાર્થ બનાવવો છે કે શું હું નાસ્તાની સાથે ચા પીઉં છું એમ તો ડૂ આગળ કરી દેવાનું આઈ નો આઈ હવે આ જે આઈ છે મિત્રો તેનું તમે યુ પણ મૂકી શકો કારણ કે વ્યક્તિ પોતાને પ્રશ્ન ન કરે એટલા માટે આઈનું યુ પણ અહીં મૂકો તો ચાલે અને આઈનું આઈ રાખો તો પણ ચાલે ડૂ આઈ ડ્રિંક ટી એટ બ્રેકફાસ્ટ અને ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ નિશાની કે ડૂ આઈ ડ્રિંક ટી એટ બ્રેકફાસ્ટ એટલે કે શું હું નાસ્તા સમયે ચા પીઉં છું એમ તો ડૂ આગળ આવી ગયું છે અને છેલ્લે પ્રશ્નાર્થ નિશાની બીજો કોઈ ફેરફાર આપણે આમાં કર્યો નથી બીજું ઉદાહરણ વી પ્લે ટેનિસ એવરી મોર્નિંગ એટલે દરરોજ સવારે અમે ટેનિસ રમીએ છીએ તો એનો આપણે પ્રશ્ન બનાવવાનો છે કે શું અમે દરરોજ સવારે ટેનિસ રમીએ છીએ તો ડૂ આગળ મૂકી દેવાનો મિત્રો કારણ કે કરતા તરીકે છે વી એટલા માટે ડૂ આવશે કે ડૂ વી પ્લે ટેનિસ એવરી મોર્નિંગ આ વી છે મિત્રો તો એનું વીનું તમે યુ કરી શકો કરવું હોય તો બાકી વીનું વી પણ ચાલે કે ડૂ વી પ્લે ટેનિસ એવરી મોર્નિંગ કે શું અમે દરરોજ સવારે ટેનિસ રમીએ છીએ તો આમાં એટલું જ યાદ રાખવાનું છે કરતા તરીકે જ્યારે આઈ યુ વી ધે અને કોઈ બહુવચન નામ હોય ત્યારે એનું તમે પ્રશ્નવાક્ય બનાવો સાદા વર્તમાનકાળની અંદર ત્યારે વાક્યની શરૂઆતમાં ડૂ આવે અને છેલ્લે આવે પ્રશ્નાર્થ નિશાની બીજો કોઈ ફેરફાર વાક્યની અંદર થતો નથી એટલે પ્રશ્નવાક્ય બનાવવા એ સહેલા છે એના પછીની વાક્ય રચના પ્રશ્નવાક્યની છે પણ કરતા બદલી જશે હવે કરતા તરીકે જ્યારે હી હોય સી હોય ઈટ હોય એટલે કે ત્રીજો પુરુષ એકવચન અને કોઈ એકવચન નામ હોય એટલે કે એક જ વ્યક્તિનું નામ હોય ત્યારે આ વાક્ય રચના છે લાગુ પડશે હવે એવા વાક્ય હોય ત્યારે આપણે એની આગળ આપણે ડઝ મૂકશું ડી ઓ ઈ એસ ડઝ ત્યારબાદ કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અહીં ક્રિયાપદમાં આપણે ફેરફાર કરવો પડશે કારણ કે ત્રીજો પુરુષ એકવચન હોય કરતા તરીકે ત્યારે ક્રિયાપદ એસ અને ઈએસ વાળું હશે પણ પ્રશ્ન વાક્યની અંદર એનું મૂળ રૂપ આપણે મૂકવાનું ત્યારબાદ કર્મ અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક પહેલું ઉદાહરણ જોઈએ કે માય સન લિવ્સ ઇન લંડન એટલે કે મારો પુત્ર લંડનમાં રહે છે
तो आप ये प्रश्नवाक्य बना के शू मारो पुत्र लंडन में रहे छे एम तो कारण के आई एम माय सन त्रीजो पुरुष एक वचन से एटले आपणे डज मूकशू एटले डज माय सन पछी लीव एल आई वी ई एमां एस लागेलो छे तो अहीं आपणे प्रश्नवाक्यनी अंदर मूळ रूप आवे क्रियापदनुं तो एस से काढी नाखशू आपणे એટલે કે ડઝ માય સન લીવ ઇન લંડન અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. બીજું વાક્ય જોઈએ, કલ્પના ગેટ્સ અપ અર્લી એવરી ડે. એટલે કલ્પના છે એ દરરોજ વહેલી ઉઠી જાય છે. ગેટ્સ અપ એટલે ઉઠવું, ગેટઅપ વહેલી, અર્લી એટલે વહેલું ને એવરી ડે એટલે દરરોજ. કલ્પના દરરોજ વહેલી ઉઠી જાય છે. તો શું કલ્પના દરરોજ વહેલી ઉઠે છે આપણે એવું પ્રશ્નવાક્ય બનાવો છે. તો અહીં કલ્પના છે મિત્રો ત્રીજો પુરુષ એક વચન છે, એક જ નામ છે. તો એવા વાક્યનું સાદા વર્તમાન કાળની અંદર પ્રશ્નવાક્ય કરવું હોય આપણે તો એની આગળ આપણે ડઝ આવે તો ડઝ કલ્પના પછી જો અહીં ગેટ ક્રિયાપદ છે તો એને એસ લાગેલો છે તો એસ આપણે અહીં કાઢી નાખ્યો છે. એટલે કે ગેટ અપ અર્લી એવરી ડે અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો કર્તા તરીકે જ્યારે સાદા વર્તમાન કાળની અંદર હી શી ઇટ અને કોઈ એકવચન નામ હોય એવા વાક્યનો આપણે પ્રશ્નાર્થ કરતા હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ડઝ આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને છેલ્લે પ્રશ્નાર્થની નિશાની. તો આ ત્રણ ફેરફાર તમારે યાદ રાખવા પડે. હવે એના પછી અહીં સાદા વર્તમાન કાળ માટેના સમય દર્શક શબ્દો છે, ટાઈમ વર્ડ છે. હવે આ શબ્દો જે જે વાક્યની અંદર વપરાણા હોય તો આપણને ટૂંકમાં ખ્યાલ આવે કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે, બીજા કોઈ કાળનું નથી. તેવા શબ્દો આપણે જોઈ લઈએ. પહેલો શબ્દ છે એવરી ડે અને બીજો છે ડેઈલી. આ બંને સમાનાર્થી શબ્દો છે, બંનેનો અર્થ થાય દરરોજ. એવરી ડે અથવા ડેઈલી આ કોઈ પણ વાક્યની અંદર આવેલા હોય તો સમજવાનું કે એ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. પછી ઓલવેઝ શબ્દો એટલે હંમેશા, પછી મેની ટાઈમ્સ એટલે ઘણી વખત, સમટાઈમ્સ એટલે ક્યારેક, ઓફન એટલે વારંવાર, સેલ્ડમ અને હાર્ડલી એટલે ભાગ્યે જ, નેવર એટલે ક્યારે નહીં, એવર અથવા એની ટાઈમ એટલે ક્યારેય, પછી જનરલી એટલે સામાન્ય રીતે, યુઝયલી એટલે સાધારણ રીતે, રેગ્યુલરલી એટલે નિયમિત રીતે, અને મોસ્ટલી એટલે મોટે ભાગે. જો આ શબ્દો વાક્યની અંદર વપરાણા હોય કોઈ વાક્યની અંદર તો આપણે સમજવાનું કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું છે. જો આ વિડીયો મિત્રો તમને પસંદ આવે, યોગ્ય લાગે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય જય કરવી ગુજરાત.